સુરતના બાંગેસરા વિસ્તારમાં વીઆઈપી રોડ ખાતે આવેલ પંચમુખી હનુમાન મંદિરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહાઆરતી અને પ્રસાદી વેચીને અયોધ્યા રામ મંદિરનું નિર્માણ માટે અને સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકારી ખુશી વ્યક્ત કરી હતી. અયોધ્યા ચુકાદા મામલે દેશભરમાં ખુશી અને આનંદની લાગણી વ્યાપી રહી છે. શ્રી રામની જન્મભૂમિ પર આજે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં વીઆઈપી રોડ ખાતે આવેલ પંચમુખી હનુમાન મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકારી આનંદની લાગણી વ્યક્ત કરી હતી. પંચમુખી હનુમાન મંદિરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહાઆરતી અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. અયોધ્યા રામ મંદિરના નિર્માણ માટે અને સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકારી ભાઈચારાની લાગણી વ્યક્ત કરી હતી. રામાય રામભદ્રાય રામચંદ્રાય ધીમહિ રઘુનાથાય નાથાય સીતાય પતયે નમઃ. એ બહુત ખુશી કી બાત હૈ જો આજ ન્યાયપાલિકા ને શ્રી રામ મંદિર કા બનાને કા આદેશ પારિત કિયા ઔર હમ લોગ જીત ના કહા જાય ઇસકો હમ સમત્વમ યોગ મુચ્યતે સમ દ્રષ્ટિ કે અનુસાર હમ લોગ સબ એક હૈ इसलिए एक होकर के और मर्यादा पुरुषोत्तम राम का हमको क्योंकि कर्म करना पड़ता है. कृष्ण भगवान का जो बोले हैं वो करना और राम जी जो किए हैं वो करना क्योंकि मर्यादा है और मर्यादा किसी देवताओं में नहीं है. इसलिए हमें और सबको किसी भी जाति समुदाय को परमात्मा राम के कर्म को और मर्यादा को ध्यान में रखते हुए जीवन यापन करना चाहिए और यही हमारी इच्छा भी है. इसीलिए हम लोगों ने इतना बड़ा कार्यक्रम आरती का कार्यक्रम रखा गया है अखिल भारतीय हिंदू युवा मोर्चा के द्वारा. हमारे सभी युवा भाई लोग सब यहाँ उपस्थित हैं और इसमें लड्डू प्रसाद का भी रखा गया है प्रसाद वितरण के लिए. सभी भक्तगण आएंगे और प्रसाद का आनंद लेंगे. बोले इच्छा पूर्ण पंचमुखी दरबार की जय. रामचंद्र भगवान की जय. हर हर महादेव. अच्छा कार्यक्रम. સમસ્ત હિન્દુ સંગઠનો અને અખિલ ભારત હિન્દુ યુવા મોરચાના નેતૃત્વમાં ગત 1660થી જે રામ જન્મભૂમિ માટે વિવાદ ચાલતો હતો એ વિવાદનો હવે અંત આવી ચૂક્યો છે. ગઈકાલે 9 નવેમ્બરના રોજ માનનીય સર્વોચ્ચ અદાલતે રામ મંદિરના પક્ષમાં જે નિર્ણય આપ્યો છે એ ખરેખર ઐતિહાસિક અને ખૂબ જ પ્રશંસાપૂર્ણ છે. આજે ભગવાન શ્રી રામલલ્લા વિરાજમાન અમારા રામ જન્મભૂમિ માટે અદાલતે જે 67 એકર જમીન આપી છે એની ખુશીમાં પાંડેસરા સ્થિત પંચમુખી હનુમાન મંદિરમાં પૂજ્ય ખડેશ્વરીજી મહારાજના નેતૃત્વમાં આજે અહીં અમે અખંડ શ્રી મહાઆરતી અને સાથે સાથે મીઠાઈ વિતરણનું સમગ્ર ક્ષેત્રવાસીઓ માટે આયોજન કર્યું છે. અને અમે નિવેદન કરીએ છીએ કે જે અદાલતનો ફેસલો આવ્યો છે એ ખરેખર હિન્દુ મુસ્લિમ ભાઈચારા માટે એક ન્યાયપૂર્ણ નિર્ણય છે અને આપણે સૌ ખૂબ ખુશીથી એને બિરદાવીએ અને સ્વાગત કરીએ. જય શ્રી રામ. જય હિન્દ. મુકેશ ગુરા સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.